नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल एज्युकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ चैताली पटेल। विषय योग में हूँ मारा वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 માં પાઠ 3 દક્ષાસન વિશે ભણીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં છે ને ચિત્રમાં રાજુ નામનો છોકરો છે બુક્સમાં, પણ આપણે કન્યા વિદ્યાલય છે એટલે આપણે અહીંયા દીકરીનો ફોટો મૂક્યો છે। અહીંયા રાજુ છાતી બહાર કાઢીને સીધો ઊભેલો દેખાય છે, એવી જ રીતે અહીંયા દીકરી છે, છોકરી છે, એ સીધી ટટ્ટાર ઊભી દેખાય છે, તે એકદમ ટટ્ટાર ઊભી છે ને। બહાદુર પણ દેખાય છે ને, ટટ્ટાર ઊભી છે અને બહાદુર પણ દેખાય છે। તમારે પણ આવા બહાદુર બનવું છે, તમારા મનની અને તનની તંદુરસ્તી વધારવાનો આ સરળ અને હાથવગો ઉપાય છે। શરીરની અને તનની મનની તંદુરસ્તી વધારવાનો આ તમારા હાથવગો ઉપાય છે, તે કસરતની એક અત્યંત પ્રાચીન રીત છે જેને યોગાસન કહેવાય છે। રોજ સવારે વહેલા ઉઠી સુરત દાદાની સામે આ રીતે દક્ષ બનીને ઊભા રહો। બાળ દોસ્તો, આમાં તમે સમજી ગયા ને કે કેવી રીતે ઊભું રહેવાનું છે। હવે આપણે આગળ વધીએ। દક્ષ એટલે સીધા ટટ્ટાર ઊભું રહેવાનું, ડોક અને આખું શરીર ટટ્ટાર રાખો, હાથ એકદમ સીધા તેમજ લટકતા રાખો, એક ચિત્તે સુરત દાદાને પ્રાર્થના કરો। એક ચિત્તે સુરદાદાને પ્રાર્થના કરીને ઓમ મિત્રાય નમઃ એનો શ્લોક બોલો। હે સુરદાદા, હું સૌનો મિત્ર છું, દુનિયાના દરેક પ્રાણી સાથે મારી દોસ્તી છે। બાળકો, બહાદુર બનવા માટે માત્ર આટલું કરો। દક્ષાસનથી તમારી ચામડીના રોગો રંગો ખીલે છે, રોગો દૂર થઈ જાય છે। દક્ષાસનથી બરડો અને પગ પણ મજબૂત બનશે। દક્ષાસનથી ચહેરો પણ તેજસ્વી બનશે, તમારામાં આત્મવિશ્વાસ જાગશે। તાજગી આપતા આ આસનને દક્ષાસન કહેવામાં આવે છે। આ આસનમાં ટૂંકમાં શું છે એના લાભ, કે આ આસન કરવાથી તમારા ચામડીનો રંગ ખીલે છે, પછી તમારા બરડો અને પગ પણ મજબૂત બને છે, દક્ષાસનથી ચહેરો પણ તેજસ્વી બને છે, આવી રીતે તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે, શરીરમાં તાજગી દેખાય છે। આ બધી જ વસ્તુથી દક્ષાસન કરવાથી આપને આનો લાભ મળે છે। તમે લોકો ઘરે દક્ષાસનની પ્રેક્ટિસ કરજો, આવજો, બાય બાય।